નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ટ્રેકી નોલેજમાં તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ બે હાજર વીસ માં આવનારી ભરતીઓ જે છે ગુજરાત અને ભારતભરની જે છે ભરતી છે તે આપણે સાથે જોવાના છે જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ તો તમે કરી દીધી હશે ઉપરાંતમાં ઉપરાંત વિડીયોસને મેળવવા માટે જે છે તમે વર્ક 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 અથવા અથવા તૈયારી કરી રહ્યા તો તેના સિલેબસ મુજબના વિડીયો જોવા માટે જે છે તમે આપણા ચેનલની પ્લેલિસ્ટમાં વિઝિટ લઈ શકો છો અને ટ્રીક સાથેના વિડીયો પણ આ ચેનલમાં ઉપલબ્ધ છે તો આજનો આપણો વિડીયો છે શરૂ કરીએ તો પ્રથમ આપણે જોઈએ છીએ કે બે હજાર વીસમાં આવનાર ભરતીઓ તો પહેલા આપણે ગુજરાતથી શરૂ કરીએ છીએ પછી ભારતમાં જશું તો ગુજરાતની ભરતીઓ જોઈ તો ગુજરાતની ભરતીઓમાં કેટલીક રેવન્યુ તલાટી છે તલાટી કમ મંત્રી છે અને જુનિયર ક્લાર્ક છે ઉપરાંતમાં બીજી વાત કરું તો જુનિયર ક્લાર્કની જે અત્યારે ભરતી છે એ જે છે એ કદાચ રદ થઈ શકે છે જે છે ચાલી રહી છે પણ શું થાય એનું કઈ નક્કી નથી જો રદ થશે તો આની જે ભરતી છે એ કેન્સલ પણ થઈ જશે અને રદ નહીં થાય તો ભરતી છે એ વધીને આવશે તો રેવન્યુ તલાટી અને તલાટી કામ મંત્રીની જે ભરતી છે એ તો આવવાની જ છે અને જુનિયર ક્લાર્કની છે એ થોડુંક જે છે એ શંકાસ્પદ સિચ્યુએશનમાં છે હવે બીજી વાત કે ક્યારે આવે તો જે છે એ પાક્કું તો ન કહી શકાય પણ જે છે એ જુલાઈ જુલાઈ ઓગસ્ટ મહિનામાં જે છે એની સંભાવિત જે છે એ નોટિફિકેશન પડી શકે છે તલાટીકા મંત્રીને એટલે હવે તો જે ફોર્મ ભરાઈ ગયા છે હવે તો જે છે એ બાકી રહે છે પરીક્ષા જ બાકી રહે છે તો જે છે એ પરીક્ષા છે એ ઓગસ્ટ અથવા જુલાઈ અથવા ઓગસ્ટ મહિનામાં જે છે એને પરીક્ષાની તારીખ જે છે એ ડિક્લેર થઈ શકે છે અથવા તો એ મહિનામાં પણ પરીક્ષા આવી શકે છે ત્યાર પછી આપણે વાત કરીએ તો જે છે સિનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્કની લગભગ આપણે ફોર્મ ભરી દીધું એને લગભગ ચાર પાંચ મહિના જેવો સમય થઈ ગયો છે હજી કોઈ અપડેટ નથી તો જે છે હવે એ ભરતી પણ જે છે વીસ બે હજાર વીસમાં આવી શકે એમ છે અને એ પણ જે છે એ આ જે બધી ભરતી છે એની નોટિફિકેશન એક સાથે જ આવવા લાગશે સંભવ છે કે ફેબ્રુઆરી માર્ચમાં પણ આવી શકે કારણ કે જે છે અત્યારે સચિવાલયનો આપણે જેવી રીતે જોઈ રહ્યા છીએ સચિવાલયનું જેવું કંઈક જે છે એ કમ્પ્લીટ થશે એટલે આ ભરતી પણ ટૂંક સમયમાં જે છે આનું શેડ્યુલ જાહેર થઈ જશે ત્યાર પછી વાત કરીએ તો પીજીવીસીએલ જે જુનિયર ક્લાર્ક છે પીજીવીસીએલ તો પીજીવીસીએલ નો ફોર્મ ભર્યું તેને લગભગ જે છે એક વર્ષ કરતાં પણ વધારે સમય થઈ ગયો છે અને એની ફીસ પણ તમે લોકોએ સારી ભરેલી છે 500 રૂપિયા 500 રૂપિયા જેટલી ફી ભરેલી છે તો એ પરીક્ષા છે એ પણ શોર્ટ ટાઈમમાં આવી શકે છે કારણ કે ઘણી બધી પરીક્ષાઓ બાકી છે તેમાંની એક છે પીજીવીસીએલ અને એનું પણ શેડ્યુલ છે એ બે કે ત્રણ મહિનામાં જે છે એનું શેડ્યુલ મુકાઈ જાય તેવી જે છે શક્યતા અત્યારે બતાઈ રહી છે ત્યાર પછી આપણે વાત કરીએ તો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ જેવી રીતે તમે જે છે તમે ન્યૂઝપેપરમાં જોયું હશે ઉપરાંતમાં સોશિયલ મીડિયામાં પણ જોયું હશે કે ભાઈ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની ભરતી આવશે કેટલી આવશે તો જે છે આપણે જયદ્રસિંહ પરમાર જેવો છે આપણા જે ગૃહમંત્રી તેમણે જે છે જાહેરાત કરી હતી કે ભાઈ બાર હજારની ભરતી આવશે આ તો બહુ જૂના સમયથી કહેવાય છે કે ભાઈ અમુક ટાઈમ પહેલાં એવું આવેલું હતું કે પાંત્રીસ હજાર જગ્યા ખાલી છે તો પછી એવું આવ્યું હતું કે પંદર હજાર જગ્યા ખાલી છે પછી બાર હજાર પછી સાત ગયારા અને હમણાં જ ત્યાં આવેલું હતું બાર હજાર જગ્યા ભરવાની છે તો ચોક્કસ કોઈ આંકડો નથી પણ અહીંયા અપ્રોક્સિમેટલી અમે કીધું લઈશું કે આઠ હજારથી ચૌદ હજાર જગ્યા સુધી આવી શકે છે તેનાથી વધુ પણ આવી શકે છે તેનાથી વધુ આવે તો તમારી માટે એટલું જ સારું છે અને બે હજાર વીસમાં જે છે આવાને પૂરેપૂરા ચાન્સીસ છે કારણ કે હમણાં તે જાહેરાત થઈ હતી અને બે એક બે મહિનામાં નોટિફિકેશન આવે પણ અત્યારે જે છે સિચ્યુએશન જે રીતના આપણે જોઈ શકીએ છીએ કે એલઆરડીનું હજી જે પંદરસોનું જે રિઝલ્ટ બાકી છે તેની કોઈપણ જાતની જે છે એ પ્રોસેસ જે છે અત્યારે બધી પ્રોસેસ થઈ રહી છે જેને જોઈને આપણે કહી શકીએ કે એક બે મહિનામાંની નહીં આવશે ફાઇનલ છે પણ બે હજાર વીસમાં જે છે એ ઓગસ્ટ મહિનામાં અથવા તો સપ્ટેમ્બર મહિનામાં જે છે એની નોટિફિકેશન બહાર પડે કારણ કે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જો પરીક્ષા લેવાય તો જે છે એ શિયાળો જે છે એ શિયાળામાં રનિંગ પણ થઈ શકે અને સાથે સાથે જે છે આખી પ્રક્રિયા પણ પૂર્ણ કરી શકાય ત્યાર પછી આપણે જોશું તો ઇન્ડિયા લેવલની આપણે વાત કરશું ઇન્ડિયા લેવલમાં કઈ કઈ ભરતી આવશે જે ગુજરાત લેવલની મુખ્ય હતી અને જે બાકી હતી એની આપણે વાત કરી લીધી હવે ઇન્ડિયા લેવલની જોઈએ તો આરઆરબી એનટીપીસી એટલે કે નેશનલ જે આપણે આરઆરબી એનટીપીસી જે ડી લેવલની એક્ઝામ છે તો એના પણ આપણે બધા ફોર્મ તમે બધા ફોર્મ ભરેલા હતા અને જે છે એમાં પણ પાંચસો રૂપિયા જેવી ફી હતી વચમાં જે છે એકવાર એવી નોટિફિકેશન આવેલી હતી કે ભાઈ ઓક્ટોબર મહિનામાં જે છે આની એક્ઝામ આવે પણ રેલવેનું શેડ્યુલ છે એ નવેસરથી જાહેર થયું અને એમાં કહેવામાં આવેલું કે હવે હવે જે છે નવેસરથી જે છે આનું શેડ્યુલ બહાર પડશે અને તેવા શેડ્યુલમાં જે છે એ તારીખ આપણે સંભવિત કહી શકાય કે ભાઈ ફેબ્રુઆરી માર્ચમાં જે છે આરઆરબી આરબી એક્ઝામ આવી શકે છે તેનું ઓફિશિયલ જે છે શેડ્યુલ નથી આવેલું પણ જે છે એક સૂત્રો દ્વારા અમને જાણ થઈ છે કે ભાઈ આરઆરબી એનટીપીસીની જે પરીક્ષા છે ફેબ્રુઆરી અથવા તો માર્ચમાં આવી શકે છે ત્યાર પછી આપણે વાત કરીએ તો ઇન્ડિયા લેવલે તો વિદ્યાર્થી મિત્રો ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એટલે કે ડીઆરડીઓમાં જે છે એ રિક્રુટમેન્ટ પડેલી છે જેમાં એકસો બેતાલીસ જુનિયર રિસર્ચ ફેલોવર્સ એપ્રેન્ટિસની જે છે એ જગ્યા છે અને રિસર્ચ એસોસિએટની કે જેની જે સંભવિત તારીખ છે એ પંદર એક બે હજાર વીસમાં જે છે આ પરીક્ષા લેવાઈ જશે એટલે કે જાન્યુઆરી મહિનામાં ત્યાર પછી ઇન્ડિયન આર્મી કે જેવો લોકોને આ આર્મી ક્ષેત્રે જવું છે જેવો લોકોને ડિફેન્સ અને જેવો લોકોને વરદી જોવે છે અને જેવો લોકોને સેટ જ છે કે ભાઈ અમારે આર્મીમાં જવું છે કે અમારે જે છે સંરક્ષણ વિભાગમાં જવું છે તેવા મિત્રો માટે એક સારા સમાચાર છે કે આ પરીક્ષા છે જે જે છે છે જાન્યુઆરી મહિનામાં આવી જશે અને બસો ને છાસઠ જગ્યા છે મિલિટરીમાં દોસ્તો નર્સિંગ છે નર્સિંગ કોર્સ માટે અને પીજીટી અને ટીજીટી જેવા કેટલાક કોર્સ કેટલીક જગ્યાઓ પડવાની છે જેમાં ઇન્ડિયન આર્મીમાં તો એમાં પણ બસો છ્યાસઠ જગ્યા છે તો સારી ભરતી છે તો તમે પણ એમાં અપ્લાય કરશો ત્યાર પછી જે છે એ ઈન્ડિયા લેવલની આપણે જોઈએ તો એર ઈન્ડિયા લિમિટેડની એક ભરતી બહાર પડેલી છે અને જે છે એકસો બોતેર જે છે જગ્યા છે સેની જગ્યા આવવાની છે તો જે છે કમાન્ડરની જગ્યા છે વગેરે એ તમે જોઈ શકો છો એવી રીતે અને આની જે તારીખ છે દોસ્તો અઢાર નવ એટલે કે આપણે સંભાવિત જોઈ શકીએ કે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં જે છે આની જે પરીક્ષા આવી શકે છે ત્યાર પછી આપણે વાત કરીએ તો ઓઇલ એન્ડ નેચરલ ગેસ એટલે કે આપણે ઓ એનજીસી જેને કહીએ છીએ તેમાં એક હજાર કરતાં વધારે જગ્યા આવવાની છે જેવી રીતે આપણે તમે જોઈ શકો છો એ એ ડબ્લ્યુ કેમિસ્ટ ત્યારબાદ પ્રોગ્રામિંગ ઓફિસર અને અધરની જે જે જગ્યા છે ને તારીખ છે દોસ્તો આ પરીક્ષાની ત્રીસ ચાર એટલે કે એપ્રિલ એપ્રિલ બે હજાર વીસમાં જે છે આની જે છે ભરતી લેવાશે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આટલું જ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને પણ આ વાત છે એ આ વિડિયો છે શેર કરજો જેથી કરી અને નવા જે વિડિયો છે એમની અપડેટ એમને પણ મળે અને એવો લોકો પણ માહિતગાર થાય આ વિડીયોથી તો આજના વિડીયોમાં આટલું જય હિન્દ જય ભારત